मित्रों वंदे मातरम नमस्ते। हाइड्रोसिल जेमने थयु हो ये लोग बिचारा बहुत दुखी रहता हो कोई ने कई पण शकता नथी अने डॉक्टरों पासे जाए तो ऑपरेशन नी ज वातो करे छे। एवा केटलाय लोकोना अनुभव अमारी पासे छे एटले आवता ज होय छे। हाइड्रोसिल एटले पुरुषनी जे वृषण कोथळी होय छे एमां जे अंडकोष होय छे वृषणनी थैली फूली जाय छे एमां सोजा आवे छे अने टेस्टिसमां सोजा आવાથી વૃષણમાં ફૂલાવો થાય છે। એવા વખતે ડોક્ટરો ઓપરેશનની સલાહ આપે છે અને એક મિત્રે બહુ કરગરતા મને કીધું કે કોઈ દેશી ઉપચાર હોય તો બતાવો, હું બધું કરવા તૈયાર છું। તો મિત્રો સિમ્પલ દેશી ઉપચાર હાઇડ્રોસિલ માટે અને વૃષણની કોથળીના સોજા માટે જણાવું છું, અવશ્ય પ્રયોગ કરજો, ખૂબ ફાયદા થશે। તમને આમલીના પાન લઈ લેવાના 50 ગ્રામ 70 ગ્રામ જેટલા, થોડા વધારે લેશો તો બી ચાલશે। સોજાનું પ્રમાણ કેટલું છે, વૃષણની કોથળી કેટલી મોટી થઈ છે એના ઉપર તમે ડિપેન્ડ કરે છે। અને એની અંદર થોડું પાણી નાખી દો, સમજો 30 ગ્રામ પાણી નાખો તો 30 ગ્રામ ગૌમૂત્ર બી નાખજો અને એકવાર ઉકાળીને મૂકી દેવાનું। ફરીવાર એને થોડું ગૌમૂત્ર નાખીને ઉકાળવાનું, થોડી લુદ્દી જેવું થઈ જાય ત્યાર પછી થોડી ઊંફ હોય એની અંદર, ઉષ્મા હોય એની અંદર, ત્યારે એને વૃષણ પર લગાવી દેવાનું, એની પેસ્ટ બનીને વૃષણ પર લગાવી દેવાની, કોઈ પ્લાસ્ટિક કે બંધબેસતું કોઈ પાત્ર મૂકી દેવાનું અને ઉપરથી લંગોટ કે જે ઉપવસ્ત્ર પહેરતા હોય એ પહેરી લેવાનું। નાવાના 1 કલાક પહેલાં આ પ્રયોગ કરવાનો અને મિત્રો 15 દિવસ સુધી રોજ કરો। આ પ્રયોગ દરમિયાન બ્રહ્મચર્યના વ્રતની ધારણા કરવી પડશે। જો ફાયદો થાય તો થોડો લાંબો સમય પ્રયોગ કરજો, નિશ્ચિત રૂપથી તમને ફાયદો થશે। અને બીજો એક પ્રયોગ જે છે આમાં, 100 ગ્રામ જવ લઈ લેવાના, 100 ગ્રામ સાટોડી પાવડર લઈ લેવાનું અને 100 ગ્રામ ગોખરું પાવડર લઈ લેવાનું બજારમાંથી, અને રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ પાણીમાં 3 વસ્તુ 1-1 ચમચી નાખી દેવાની, રાતભર પલરવા દેવાની અને સવારે લેતી વખતે થોડું હલાવી દેવાનું, 5 મિનિટ મૂકી રાખવાનું અને નિતારીને એ પી લેવું જોઈએ। આમ તો 6 કલાક પછી એમાં આથો આવતો હોય છે, પરંતુ તમે કોઈ ઠંડકવાળી જગ્યામાં મૂકજો, ફ્રીઝમાં ના મૂકતા, અને દિવસમાં 6 કલાકના અંતરે 2 વાર જો આ પ્રયોગ કરશો તો તમને ઘણા ફાયદા થઈ શકે છે। પરંતુ આ આમલીના પત્તાવાળો પ્રયોગ અવશ્ય કરજો, ખૂબ ફાયદા થઈ શકે છે। મિત્રો અસ્તુ, વંદે માતરમ, આ વિષયનો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું। જગતજની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું। નમસ્તે।